नमस्कार, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું ભાવના. સમાચાર વિગતવાર જોતા પહેલા નજર કરીએ આજની ટોપ હેડલાઇન્સ પર. જિલ્લાભરમાં હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. જિલ્લાના વિવિધ હનુમાનજીના મંદિરોમાં મહાયજ્ઞ સહિત રામધૂમના કાર્યક્રમો યોજાયા. આજે ચૈત્રી પૂનમે અંબાજીમાં માનવ મહેરામણ ઉમટ્યું. માં અંબાનું ધામ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. દિયોદના ઝાલોડા પીએચસીના તબીબની બદલી થતા ગ્રામજનોએ તાળાબંધી કરી. તબીબની બદલી રોકાવા ગ્રામજનોએ તાળાબંધી કરી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીનો કાળો કકળાટ. વાવ તાલુકાના લોદરાણી ગામમાં પાણીની સમસ્યાને લઈને બેડા યુદ્ધના દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા 15 દિવસથી પાણી ન મળતા લોકોને ભારે હાલાકી. હવે જોઈએ સમાચાર વિગતવાર. સામડી ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનપુરા ખાતે આવેલ હનુમાનજીના મંદિરે મહાયજ્ઞ યોજાયો હતો. પાલનપુર તાલુકાના સામડી ખાતે આવેલ હનુમાનજી મહારાજના મંદિરે આજે હનુમાન જયંતીના પાવન પ્રસંગે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતિ પ્રસંગે 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, તો હનુમાન જયંતિના દિવસે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રથમ દિવસે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને આજે અખિલ ગુજરાત ક્ષત્રિય એકતા મંચના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ભવ્ય બાઇક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે સમાજના કુરિવાજો તેમજ દારૂબંધી અને સમાજના શિક્ષણ માટે સમાજને આહવાન કર્યું હતું. સાથે 1,51,000 દાન હનુમાનજી મંદિરે આપેલ. હનુમાન જયંતિના આ પાવન પ્રસંગે સામડી ગામના સમસ્ત ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય કમુબેન અંબાણી, જિલ્લા ભાજપના આગેવાન ખુશાલભાઈ અંબાણી તેમજ ત્રણેય સામડી અને આજુબાજુના ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની આભારવિધિ મડાણાના રામસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. સાથે સમાજના જે યુવાનોએ ચાલુ સાલે સરકારી ભરતી પરીક્ષામાં તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 70% થી વધુ રિઝલ્ટ લાવે તેમને પ્રોત્સાહિત કરવા જાહેરાત કરી હતી. બાબરના વડ તળાવ પાસે આવેલ હનુમાનજી દાદાના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. બાબર જૂના બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ જૂનું પૌરાણિક હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જેમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું. બાબર જૂના વિસ્તારમાં આવેલ હનુમાન દાદાનું હવન યજ્ઞ, હનુમાન ચાલીસા, રામધૂન જેવા ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું. અખંડ જ્યોત રાખીને હનુમાન દાદાની સવાર સાંજ પૂજા પાઠ કરવામાં આવે છે. ચૈત્ર પૂનમ એટલે હનુમાન જયંતિના આ દિવસે બાબર જાગીરદાર રાઠોડ પરિવારે દાદાના ભક્તો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાન જયંતિની ધામધૂમથી જાગીરદાર સમાજના રાઠોડ પરિવાર તરફથી ઉજવણી કરવામાં આવી હતી. જૂના ગામ ની બાજુમાં હનુમાનજી નું મંદિર આગળ દર ચૈત્ર પૂનમે હવન થાય છે અને હવન સરસ રીતે હવન થાય છે અને પબ્લિક પણ ખૂબ આવે છે. ડીસા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર હવન યજ્ઞ યોજાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર ગુજરાતમાં આજે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શ્રી હનુમાન જન્મની કથા શિવપુરાણ, રામાયણ ઉપરાંત બીજા પુરાણોમાં અલગ અલગ રીતે લખાયેલી છે. મહર્ષિ વાલ્મીકી કૃત રામાયણ કિષ્કિંધાકાંડના 66માં સર્ગમાં હનુમાનજીની જન્મગાથાનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે કે સ્વર્ગની સર્વ અપ્સરાઓમાં શ્રેષ્ઠ એવી પૂંજક સ્થલી નામની અપ્સરા કોઈ ઋષિના શાપથી મહાત્મા કુંજર કપિની ત્યાં વાનરી તરીકે જન્મી હતી. અપ્સરા વાનરીપણાને પામી હોવા છતાં પણ તે ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવામાં શક્તિમાન હતી. તેનું નામ અંજના હતું અને તેના લગ્ન વાનર શ્રુષ્ટ કેસરી સાથે થયા હતા. અંજના તેના રૂપ માટે ત્રણેય લોકમાં સુવિખ્યાત હતી. એક દિવસ અંજનાએ પોતાની ઈચ્છાનુસાર સુંદર સ્ત્રીનું દેહ ધારણ કર્યો. પૂર્ણ અસ્તિત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષા ઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગતી હોય છે. ત્યારે આજે ડીસા નવા બસ સ્ટેન્ડ બહાર આવેલ ઈચ્છાપૂર્ણ હનુમાનજી મંદિર હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે વણસાલી હોસ્પિટલ, નગરપાલિકા કચેરી નીચે સહિત અનેક હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂરમાના લાડુ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. થરામાં સંત શ્રી રોહિતદાસ છાત્રાલયમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. ભારતના 80% દલિતો આર્થિક રૂપે શાપિત હતા, તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડોક્ટર બાબા સાહેબના જીવનનો મૂળ મંત્ર હતો. 14 એપ્રિલ 1891માં સુબેદાર રામજી શંખપાલ અને ભીમાબાઈની 14મી સંતાનના રૂપમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો, જેની યાદમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે ગઈકાલ તારીખ 14/4/2022 ગુરૂવારના રોજ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ સંત શ્રી રોહિતદાસ છાત્રાલયમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 131મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી બાબા રામદેવપીર મંદિરેથી રેલી નીકાળી
રબારીવાસ વાડીનાથ મંદિર, નગરપાલિકા રોડ, શાક માર્કેટ, માર્કેટ યાર્ડ ગરનાળુ થઈ સભાસ્થળ પહોંચેલ બાબા સાહેબની પ્રતિમાને સૂતરની આંટી ચડાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પરમાર પ્રવીણભાઈ મધાભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ બનાસકાંઠા થરાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી તથા કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ પી વાઘેલા, થરા સ્ટેટમાંજી રાજવી તથા થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી ભારતસિંહ ભાટેસરિયા, ઉપાધ્યક્ષ અનુજાતિ મોરચો ગુજરાત પ્રદેશ ભાજપ વિજયભાઈ ચક્રવર્તી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અમરતજી ઠાકોર, તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર, પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ, ભાભર નગરપાલિકા પ્રભારી નિરંજનભાઈ ઠક્કર, નીતિનભાઈ અમદાવાદ, રઘુભાઈ મકવાડા, કાંકરેજ તાલુકા પંચાયત પૂર્વ ડેલિગેટ દલાભાઈ પરમાર વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પરમાર પ્રવીણભાઈ મધાભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ બનાસકાંઠા થરાએ કરેલ. નડેશ્વરી માતાજીના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો. નડાબેટ ખાતે આજે ચૈત્રી પૂનમને લઈ નડેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. છેલ્લા બે વર્ષ બાદ ચૈત્રી પૂનમમાં ભક્તોએ આજે નડેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા. આજે ધજાઓ અને સંઘ સાથે ભક્તો નડાબેટ મંદિરે પહોંચ્યા હતા અને માના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. લોકરક્ષક ભરતી બોર્ડનું ટ્વિટરને એડિટ કરી ઉમેદવારોને ગેરમાર્ગે દોરાયા હતા. પાલનપુરના યુવકની ધરપકડ કરાઈ. લોકરક્ષક ભરતી બોર્ડનું ટ્વિટરને એડિટ કરેલો સ્ક્રીનશોટ ફોટો વાયરલ કરવો 21 વર્ષના યુવાનને ભારે પડ્યો છે. લોકરક્ષક ભરતી બોર્ડનું ટ્વિટનો એડિટ કરેલો સ્ક્રીનશોટ ફોટો વાયરલ કરવો 21 વર્ષના યુવાનને ભારે પડ્યો છે. જેમાં લોકરક્ષક ભરતી બોર્ડનું ટ્વીટને એડિટ કરી ઉમેદવાર ગેરમાર્ગે દોરાયા, જે મામલે સાયબર ક્રાઇમ ગુનો નોંધી પાલનપુરથી યુવકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. દીપક ઠાકોરે સોશિયલ મીડિયાના ઉપયોગના બદલે દુરુપયોગ કરતા તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. લોકરક્ષક ભરતી બોર્ડની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે આરોપીએ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વીટનો સ્ક્રીનશોટ પાડીને એડિટ કરીને લખાણ લખ્યું હતું કે 40થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે, જેને લઈને ઉમેદવારને ખોટો મેસેજ ગયો હતો અને ત્યારબાદ આરોપી શોધમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ લાગ્યો હતો, જેમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે પાલનપુરથી આરોપી દીપકની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી દીપક બનાસકાંઠાના પાલનપુરનો રહેવાસી છે અને દીપક બીએસસી સેમેસ્ટર 6માં અભ્યાસ કરે છે અને તેને પણ લોકરક્ષક દળની પરીક્ષા આપી હતી, જે પોતે રનિંગમાં પાસ થઈ ગયો છે અને મેઇનની પરીક્ષા બાકી છે. પણ લોકરક્ષક દળની પરીક્ષામાં ઉમેદવારો આ પ્રકારનો મેસેજ વાંચીને ઉત્સાહિત થાય અને ગેરમાર્ગે દોરાય તેમજ ઉમેદવારોમાં ચર્ચાનો વિષય બનાવવાના ઉદ્દેશથી આ ખોટો મેસેજ વાયરલ કર્યું હોવાનું આરોપી દીપકે કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લોકરક્ષક દળની પરીક્ષાનો ખોટો મેસેજ વાયરલ કરનાર પાલનપુરનો આરોપી વતની હતો. કોઈપણ પરીક્ષા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે ખોટા મેસેજ કરવા તથા લોકોને તે બાબતે ખોટી રીતે ભ્રમિત કરવા તે ખૂબ જ ગંભીર બાબત છે અને આવું કરનાર વ્યક્તિ સામે સજાપાત્ર ગુનો બને છે, જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે સોશિયલ મીડિયા પર ફરતા કોઈપણ વિડીયો, પિક્ચર અથવા તો માહિતીને ચકાસ્યા વગર વાયરલ ન કરવા જોઈએ. પાલનપુરના જગાણા પાસેથી જીવદયા પ્રેમીઓએ રાજસ્થાનથી અમદાવાદ કતલખાને લઈ જતા પશુ ભરેલ ટ્રક સહિત 3 શખ્સોને ઝડપી પાડી પોલીસ હવાલે કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાની બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલું હોવાથી અનેકવાર મોટા પ્રમાણમાં પશુઓને કતલખાને હેરાફેરી કરવામાં આવે છે, તો બીજી તરફ પશુઓને કતલખાને જતા અટકાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા પણ અનેકવાર મોટા પ્રમાણમાં પશુ અને ઝડપી પાડી હેરાફેરી કરનારને પોલીસ હવાલે કરી પશુઓના જીવ બચાવતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર પશુઓ ભરેલ ટ્રક ઝડપાઈ છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાનના આબુ રોડ તરફથી પાલનપુર તરફ એક ટ્રક નંબર RJ22GA5270 પશુ ભરી કતલખાને લઈ જઈ રહ્યા છે, જે બાદ જીવદયા પ્રેમી સચિનકુમાર ભીખાભાઈ જોશી તેમના મિત્રો પાલનપુર એરોમા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. પોલીસની હાજરીમાં ટ્રક ચાલકનું નામ પૂછતા અસલમ ખાન સોખતા અલી સિપાઈ રહેશ સોજત રોડ તાલુકો સોજત સિટી જિલ્લો પાલી રાજસ્થાન વાળો હોવાનું જણાવેલ, જે બાદ બીજા બે અન્ય શખ્સોનું નામ પૂછતા રશીદ ખાન ઇબ્રાહીમ ખાન મુસલમાન રહેશ સોજત રોડ તાલુકો સોજત સિટી જિલ્લો પાલી રાજસ્થાન તેમજ હારૂન મહેમૂબ અલી પિંજારા રહે મુસાલિયા તાલુકો મારવાડ જંકશન જિલ્લો પાલી રાજસ્થાન વાળો જણાવેલ, જે બાદ જીવદયા પ્રેમીઓએ આ પશુ ટ્રક માં ક્યાંથી ભરી ક્યાં લઈ જઈ રહ્યા છે તેવું પૂછતા તેમણે જણાવેલ કે રાજસ્થાન કરડાથી અમદાવાદ લઈ જવાનું જણાવેલ છે. તે બાદ ટ્રકમાં ભરેલ પાડા જોતા તેમજ 64 જેટલા પાડા તેમજ બે પાડી 64 પાડા જીવની કુલ કિંમત 1,92,000 તેમજ બે પાડી જીવની
कुल किंमत 8,000 तेमज ट्रक सहित 3 शख्सो ने झड़पी। पालनपुर तालुका पुलिस मथके लई जई पोलीसे असलम खान, सोक्ता अली सिपाही, रहीश सोजत रोड, तालुको सोजत सिटी, जिल्लो पाली राजस्थान, रशीद खान इब्राहिम काल मुसलमान, सोजत रोड, सोजत सोसायटी, जिल्लो पाली राजस्थान, हारून मेहमूब अली पिंजारा, रहीम मुसालिया, तालुको मारवाड़ जंक्शन, जिल्लो पाली राजस्थान, आ 3 शख्सो ने झड़पी पाड़ी तेना विरुद्ध गुनो नोंधी वधु तपास हाथ धरी हती। जे बाद पुलिसे आ तमाम कतलखाने लई जता पशुओने डिसा राजपुर कांड पांजरापोल खाते खसेड्या हता। દિયોદર ખાતે બનાસ ડેરીના નવા પ્લાન્ટના ઉદઘાટન પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી। દિયોદરના સણાદર ખાતે આગામી 19 તારીખે બનાસ ડેરીના નવા પ્લાન્ટના ઉદઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના હોય। આજે સણાદર બનાસ ડેરીના પ્લાન્ટ ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને અત્યંત આધુનિક નવીન પ્લાન્ટની વિશેષતાઓની અંગેની માહિતી આપી હતી। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા પ્લાન્ટનું 19 તારીખે પીએમ મોદી ઉદઘાટન કરશે। જે પ્લાન્ટ 151 વીઘા જમીનમાં બનાવવામાં આવ્યો છે અને આ પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા છે અને 1 લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમનું આ પ્લાન્ટમાં ઉત્પાદન થશે, જેના પગલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના હૃદયથી આભારી છે કે એક નાના નાના પશુપાલકોથી બનેલી આ ડેરી એના લોકાર્પણની અંદર દેશના પ્રધાનમંત્રી શ્રી વધારી રહ્યા છે। અમારી બહેનોની અંદર ખાસ કરીને ઉત્સાહ એ બાબતનો છે કે જે પોતે પુરુષાર્થ કરી પરસેવો પાડે છે અને જે મહેનત કરી અને એનું પરિણામ મળ્યું છે અને એમના કાર્યક્રમની અંદર જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી એમને મોટિવેટ કરવા માટે અહીં આવી રહ્યા છે તો ગામોગામ એનો ઉત્સાહ અલગ પ્રકારનો છે। બહેનો અલગ અલગ પોતાના ગામમાંથી બીજા ગામોની અંદર પોતે સંદેશ આપી રહ્યા છે। કેટલાક બહેનો ટ્રેક્ટર દ્વારા પણ બીજા ગામો જઈ રહ્યા છે। અંબાજી મંદિરમાં લાંબા સમય પછી આજે ચૈત્રી પૂનમે ભક્તોની ભીડ જામી હતી। જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું। ભારત દેશના 52 શક્તિપીઠોમાં અંબાજી મંદિરનો પણ અનેરો મહિમા છે, જ્યાં ચૈત્રી પૂનમના રોજ મા અંબાના દર્શનને વિશેષ મહત્વ માનવામાં આવે છે। ભાદરવી પૂનમની મેળાની જેમ હવે ચૈત્રી પૂનમના દિવસનું તેટલું જ સવિશેષ મહત્વ શક્તિપીઠ અંબાજીનું છે। અંબાજી મંદિરમાં લાંબા સમય પછી આજે ચૈત્રી પૂનમે માનવ મહેરામણ જોવા મળ્યો હતો। આજે ચૈત્રી પૂનમ છે અને યાત્રાધામ અંબાજીમાં ભરાતા મોટા મેળામાં ભાદરવી પૂનમના મેળા બાદ ચૈત્રી પૂનમનો પણ તેટલું જ મહત્વ છે। આજે આ ચૈત્રી પૂનમને લઈ મા અંબાના ધામમાં દર્શને હજારો પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી પડ્યા છે। અંબાજીના માર્ગો પર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। ખાસ કરીને જ્યાં ભાદરવી પૂનમે જે રીતે ધજાઓનું પ્રમાણ વધતું જોવા મળતું હોય છે, તેમ આ પૂનમે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પૂરી કરવા હાથમાં 52 ગજની ધજાને માથે માંડવીને ગરબી લઈ મા અંબાના દરબારમાં પહોંચતા નજરે પડ્યા હતા। આ ચૈત્રી નવરાત્રી અને પૂનમને તંત્ર મંત્ર માટે પણ મહત્વનો સમય માનવામાં આવે છે। જોકે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે ચૈત્રી પૂનમ દરમિયાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેતા શ્રદ્ધાળુઓ અંબાજી આવી શક્યા નહોતા, પણ આ વખતે સરકાર તરફથી છૂટછાટ મળતા આજે ફરી ચૈત્રી પૂનમે અંબાજીમાં શ્રદ્ધાળુઓનો મેળાવડો જોવા મળ્યો હતો અને આજે અનેક લોકોએ માતાજીની બાધા માનતા પૂર્ણ કરી હતી। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। વેલકમ બેક। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। દિયોદરના જાલોડા પીએચસી ખાતે ફરજ બજાવતા ડોક્ટર ચેતન ચૌધરીની બદલી કરાતા ગ્રામ્યજનોમાં રોષ જોવા મળ્યો હતો અને ડોક્ટર ચેતન ચૌધરીની બદલી રોકવા માટે આજરોજ ગ્રામ્યજનો મેદાને ઉતરી પીએચસીને લોકોએ આજે તાળાબંધી કરી હતી અને ડોક્ટર ચેતન ચૌધરીની બદલી રોકવા માટે આજરોજ ગ્રામજનો મેદાને ઉતરી પીએચસીને લોકોએ આજે તાળાબંધી કરી હતી। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ જાલોડા ગામ ખાતે આવેલ પીએચસીમાં ફરજ બજાવતા ડોક્ટર ચેતન ચૌધરીની થરાદના દુધવા ખાતે બદલીના સમાચાર ગ્રામજનોને મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ડોક્ટર ચેતન ચૌધરીની બદલી રોકવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી અને આજે રોષે ભરાયેલા ગ્રામજનોએ ડોક્ટરની બદલી રોકવા માટે પીએચસીને તાળા મારી વિરોધ નોંધાવ્યો હતો અને ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી હતી કે ડોક્ટર ચેતન ચૌધરીને જાલોડા પીએચસી ખાતે જ રાખવામાં આવે।
અમારે જ્યાં સુધી આ ડૉક્ટર નહીં આવે ત્યાં સુધી અમે આ તાળા ખોલીશું નહીં અને ડૉક્ટરને હાથેથી જ આ તાળા ખુલશે અને અમે આજેથી અહીંયા ધરણા ઉપર પણ બેસી ગયા છે મંડપ બીજો બધું લગાવી અને અહીંયા જ અમે બેસવાના છે જ્યાં સુધી ડૉક્ટર નહીં આવે ત્યાં સુધી રજૂઆત કરીને અમે અહીંયા આવેદનપત્ર આપેલું હતું ચેતનભાઈ ડૉક્ટરની બદલી કરી શા કારણે કરી છે એ ડૉક્ટર અહીં નહીં આવે ત્યાં સુધી આ તાળા મારેલા રહેશે પોલીસ કે કોઈ કર્મચારી કે કોઈ અધિકારી પણ એ આયા સવે કોઈ તાળું ખુલાશે નહીં અને ગામ પૂરું ધરણા ઉપર બેઠું છે અને ગામને ચેતન ડોક્ટર છે ચાલતું નથી. કાંકરેજ તાલુકાના અકોલી મહારાજવાસ ખાતે ઓગણજી બાપાના મંદિરે શૈક્ષણિક મંત્રીની સાકળ તુલા કરાઈ હતી. કાંકરેજ તાલુકાના અકોલી મહારાજવાસ ખાતે આવેલ શ્રી ઓગણજી મહારાજ મંદિરના પરિસરમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી તથા કાંકરેજ ધારાસભ્ય ખારિયા ગામના પનોતા ખેડૂત પુત્ર કીર્તિસિંહ વાઘેલાની સાકળ તુલા કરવામાં આવી હતી. કાંકરેજ વિધાનસભાની ચૂંટણી વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીમાંથી કીર્તિસિંહ વાઘેલાનો ભવ્ય વિજય માટે દેસાઈ બાબુભાઈ જોરાભાઈ અને દેસાઈ નારણભાઈ ભાથીભાઈ પોતાની માનતા રાખી હતી, પોતાની ઈચ્છા પૂર્ણ થતાં માનતા પૂરી કરી હતી. ત્યારે કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, આકોલી સરપંચ રામજીભાઈ દેસાઈ, વિજુભા વાઘેલા, ગાંડાજી વાઘેલા, પુનુભા વાઘેલા, સવદાસભાઈ પટેલ, બનેસિંહ વાઘેલા, રાજુગીરી ગોસ્વામી પૂજારી સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શક્તિ કેન્દ્ર વિશે પેજ સમિતિ પૂર્ણ કરવા માટે ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું. શિક્ષણ મંત્રીએ આકોલીમાં ઘટ પડે છે એવા તમામ શાળાઓના ઓરડા આ વખતે બજેટમાં મંજૂર કરવાની ખાતરી આપી હતી અને આકોલીથી પાદરડીનો કાચો રસ્તો તેમજ આકોલીથી ઓગળપુરા ડુંગરાસરના રસ્તાઓ ડામર રોડ બનાવવા માટે ગામ લોકોએ મંત્રીને રજૂઆત કરી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રવિયાણા, રતનગઢ, કુવારવા, આકોલી વગેરે ગામોના શક્તિ કેન્દ્રોની ટિફિન બેઠક યોજાઈ હતી, જેમાં પેજ સમિતિ પૂર્ણ કરવા માટે કાર્યકર્તાઓને ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે સૂચના આપી હતી. જોકે મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી. થરા રેફરલના અધિક્ષક ડોક્ટર ભરતભાઈ ચૌધરીએ એમ્યુટેશન નામનું ઓપરેશન કર્યું. થરા રેફરલ અધિક્ષક ડોક્ટર ભરતભાઈ ચૌધરીએ એમ્યુટેશન નામનું ઓપરેશન કર્યું. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા જેવી શાહ રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ભરતભાઈ ચૌધરીએ મહંત શ્રી બળદેવગીરી, ગુરુ સોમવાગીરી, શ્રી પંચદસનામ, જૂના અખાડા, તેરેમડી, અસોયા, આશ્રમ, ભવનાથ, તળેટી, જૂનાગઢવાળાના પગના અંગૂઠા તથા આંગળીઓનું સફળ ઓપરેશન કર્યું. કાંકરેજ તાલુકાના બુરેઠા ગામના વતી પ્રજાપતિ સમાજ રત્ન અને 50 વર્ષ પહેલા સંન્યાસ ધારણ કરેલ બળદેવગીરી, ગુરુ સોમવારગીરી, શ્રી પંચદસનામ, જૂના અખાડા, તેરેમડી, અસોયા, આશ્રમ, ભવનાથ, તળેટી, જૂનાગઢવાળાને ડાબા પગની લોહીની નળીઓ બ્લોક થવાથી અંગૂઠો તથા આંગળીઓ કાળી પડી ગયેલ અને અતિશય ચેપ લાગવાથી દુર્ગંધ મારતી હતી અને સતત પીડા થતી હતી. મહંત તેમના બહેનને થરા મળવા આવ્યા ત્યારે થરા જેવી શાહ રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ભરતભાઈ ચૌધરીને મળતા 4 દિવસ દવાખાનામાં દાખલ કરી ટ્રીટમેન્ટ ચાલુ કરી 5મા દિવસે ડાબા પગનું અંગૂઠું તથા આંગળીઓનું સફળ ઓપરેશન કરેલ. ત્યારે ડોક્ટર ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આવા રોગનું મૂળ કારણ મોટાભાગે તમાકુ કે તમાકુના પ્રોડક્ટના સેવન કરવાથી થતું હોય છે. તમાકુના સેવનથી આ મહાત્માને લોહીની નળીઓ બ્લોક થતા પગના 2 આંગળા તથા અંગૂઠાનું એમ્યુટેશન કામનું ઓપરેશન કરતા મહંત હાલ સ્વસ્થ છે. સરકારી દાખલ કર્યા તો સાહેબે કીધું કે અહીંયાનું ઓપરેશન કરવું પડશે, તો 4 દાડા બાટલા ચડાવી અને આજે ઓપરેશન કર્યું. આજ મંગળવારનું ઓપરેશન કરાયું અને અમે ગુરુ છે એટલે અમે સેવામાં આવ્યા. શેનું ઓપરેશન કરાયું? ઓપરેશન 2 આંગળીઓ ને 1 અંગૂઠો તળે કપાયા. ડીસા વેલ્યુનગર રોડ પર આવેલ અક્ષર સ્ટીલમાંથી જેકે લક્ષ્મી સિમેન્ટના ડુપ્લિકેટિંગના આક્ષેપ સાથે કંપની મેનેજર દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અનેક ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓમાં ભેળસેળ અને ડુપ્લિકેટ થતું હોવાની બુમરાણ ઉઠવા પામી રહી છે, ત્યારે હવે બ્રાન્ડેડ કંપનીના નામે સિમેન્ટનું ડુપ્લિકેટિંગ બાબતે કંપનીના મેનેજરે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ સિમેન્ટ વેચવા મામલે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે, જ્યારે પોલીસે ટ્રેડમાર્ક એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદની વિગતો અનુસાર બ્રાન્ડેડ જેકે લક્ષ્મી સિમેન્ટના ગુજરાત રિજિયન સેલ્સ મેનેજર મિલપસિંહ સોલંકીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જે કે લક્ષ્મી સિમેન્ટનું ડીસા, થરાદ અને ધાનેરાનું માર્કેટિંગનું કામ પ્રકાશભાઈ ગોવિંદભાઈ જોશી સંભાળે છે અને તેઓ કોન્ટ્રાક્ટર પાસે ઓર્ડર મેળવી સિમેન્ટ પૂરો પાડે છે. આ રીતે તેમણે ડીસામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા નગરાજભાઈ જોડે જે કે લક્ષ્મી સિમેન્ટ માટે વાત કરેલી, પરંતુ તેમણે સિમેન્ટ મંગાવેલ નહીં, જેથી પ્રકાશભાઈ જોશી સેલિંગ માટે નાગરાજભાઈને સાઇડ ઉપર ગયેલા.
जो कि त्यां जईने जोता त्यां जेके लक्ष्मी सीमेंट नो स्टॉक मळी आव्यो हतो, परंतु आ सीमेंट जेके लक्ष्मी सीमेंट ना जणाय आवेल होय अने डुप्लिकेट सीमेंट होवानुं ध्याने आवता आ बाबते प्रकाश भाई ए कंपनीना मेनेजर ने जाण करेल, जेथी तारीख 14/4/2022 ना रोज कंपनीना सेल्स मेनेजर मिलापसिंह धर्मेन्द्रसिंह सोलंकी डीसा खाते आवेला अने नागराजभाई नी साइड उपर गयेला अने तपास करता पड़ेल सीमेंट नो जथ्थो जेके लक्ष्मी सीमेंट नो नहीं होवानुं ध्याने आवता, तेमज जेके लक्ष्मी कंपनी ना भड़ता नाम वाली बेग बनावी तेनु डुप्लिकेटिंग होवानु ध्याने आवता, जेथी नागराज भाई ने आ सीमेंट क्यांथी लाव्या ते बाबते पूछता तेमने जणावेल के आ जेके लक्ष्मी सीमेंट हुं अक्षर स्टील कमलेशभाई पोपटिया ने त्यांथी लावेल तेम जणावेल, जो के कंपनी ना मेनेजर जणाव्युं हतुं के कमलेशभाई पोपटिया जेके लक्ष्मी सीमेंट ना डीलर नथी अने आ अने अमारी ब्रांड जेके लक्ष्मी सीमेंट जेवी बेग बनावी तेमां अन्य कंपनी नो सीमेंट भरी वेचाण करता होय। आ मामले जेके लक्ष्मी सीमेंट ना नॉर्थ गुजरात सेल्स रीजन मैनेजर मिलापसिंह सोलंकीए डीसा दक्षिण पुलिस मथके जेके लक्ष्मी सीमेंट ना ट्रेडमार्क एक्ट बाबते फरियाद नोंधाता दक्षिण पुलिसे विविध कलम हेठळ कमलेशभाई पोपटिया तेमज अन्य अजाण्या शख्स सामे गुनो नोंधी वधु तपास हाथ धरी छे। ज्यारे कमलेशभाई पोपटिया द्वारा जणावायुं हतुं के कंपनी मेनेजर द्वारा अमोने तेमनी पासेथी सीमेंट खरीदवा माटे मजबूर करता हता, अमोए तेमनी पासेथी सीमेंटनी खरीदी न कराता अमारा पर खोटी फरियाद करी अमोने हैरान परेशान करवामां आवी रह्या छे। उल्लेखनीय छे कि अगाउ पण अक्षर स्टील दुकानमांथी सीमेंट झड़पाई हती अने मामलो सगेवगे थई होवानुं लोकमुखे चर्चाई रह्युं छे, त्यारे सत्य हकीकत शुं छे तेनी तपास डीसा दक्षिण पोलीस द्वारा करवामां आवशे त्यारे खबर पड़शे, परंतु आ जे के लक्ष्मी सीमेंटना नामे दक्षिण पोलीस स्टेशनमां फरियाद नोंधावता चकचार मची जवा पामी छे। खोटी फरियाद करेल मिलामसिंह सोलंकीए जे के लक्ष्मी साहेबे जे माल अमे जे वेचीए छे જે માલ અમે વેચીએ છીએ બિલથી લાવીએ અને બિલથી વેચીએ છીએ અને જે માલ અમને જબરજસ્તી વેચવા માટે મજબૂર કરે છે અને જે એજન્સી અમારી પાસે છે જ નહીં એ વસ્તુને અમને એજન્સી આપવા માટે મજબૂર કરે છે કે અમારો માલ તમે વેચો। પાંથાવાડામાં મુસાફરના સ્વાંગમાં મહિલા અને ગઠિયાએ ખેડૂતની નજર ચૂકવી રૂપિયા 50,000 સેરવી લેતા ચકચાર મચી છે। દાંતીવાડા તાલુકાના જાત ગામના ખેડૂત શુક્રવારે પાંથાવાડા માર્કેટયાર્ડમાં રૂપિયા 80,000 નો રાયડો વેચી માર્કેટયાર્ડના ગેટ પાસે ઘરે પરત ફરવા જીપમાં બેસી જતા હતા, ત્યારે મુસાફરના સ્વાંગમાં બેઠેલી અજાણી મહિલાએ ખેડૂતના ખિસ્સામાંથી રૂપિયા 50,000 સેરવી લીધા હતા, જેની જાણ ખેડૂતે પાંથાવાડા પોલીસ મથકે અજાણી મહિલા સહિત જીપ ચાલક સામે ગુનો નોંધ્યો હતો। અને આ અંગેની વિગત એવી છે કે દાંતીવાડા તાલુકાના જાત ગામના ખેડૂત ગણેશભાઈ ગોગાભાઈ રબારી ગુરુવારે રાયડાનો પાક પાંથાવાડા ગંજ બજારમાં વેચી રૂપિયા 80,000 લઈ પોતાના ઘર જવા માર્કેટયાર્ડના ગેટ પાસે ઉભા હતા, ત્યારે કમાન્ડર જીપ આવી અને તેમાં એક મહિલા દુપટ્ટો બાંધી બેઠી હતી, ત્યારે ખેડૂતે આ જીપમાં બેસતા તેની નજર ચૂકવી રૂપિયા 50,000 મહિલાએ સેરવી લઈ ગાડી ચાલકે ખેડૂતને પાંથાવાડા હાઈવે પાસે ઉતારી ગાડી ગુંદરી તરફ બગાડી મૂકી હતી। જો કે ખેડૂત દ્વારા ગાડીમાંથી નીચે ઉતરી જોતા પોતાની પાસે રહેલા 80,000 ચેક કરતા એક ખિસ્સામાં રહેલા રૂપિયા 50,000 ન હતા અને તેમની પાસે રૂપિયા 30,000 જ મળ્યા હતા। ખેડૂતનો પણ જીવ તાળવે ચોંટી ગયો હતો અને પોતાની આખરી મહેનતની કમાણીના રૂપિયા એક પલમાં ગઠિયાએ સેરવી લીધા। ખેડૂતે પાંથાવાડા પોલીસ મથકે અજાણા જીપ ચાલક અને મહિલા સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે। લોદ્રાણી ગામે પાણીનો કકળાટ વચ્ચે બેડ યુદ્ધની પરિસ્થિતિ 15 દિવસથી બૂંદ બૂંદ માટે વલખા મારતા સ્થાનિક લોકો સરહદી વાવના લોદ્રાણી ગામે પીવાનું પાણી છેલ્લા 15 દિવસથી મળતું નથી। ગામમાં પીવાનું પાણી ટેન્કર દ્વારા લાવવામાં આવી રહ્યું છે। મહિલાઓ પાણી ભરવામાં પડાપડી કરતી હોય છે। દરરોજ મહિલાઓ વચ્ચે બેડા યુદ્ધ થાય છે। વારંવાર રજૂઆત છતાં પણ પાણીની કઈ સગવડ ન થતા સ્થાનિકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવે છે। ઘર ઘર નળની યોજનાનો વાવ તાલુકાના અનેક ગામમાં ફિયાસ્કો જોવા મળી રહ્યો છે। પીવાનું પાણી ન મળે તો પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું એ એક સવાલ બન્યો છે। ગામની મહિલાઓ 5 કિલોમીટર દૂર જઈ પીવાનું પાણી લાવવા મજબૂર બની છે। પશુઓને પાણી પાવા માટે 3 કિલોમીટર ખેતરો સુધી જવું પડે છે। આવી પરિસ્થિતિ અનેક ગામડામાં જોવા મળી રહી છે। કરોડની યોજના માત્ર ને માત્ર કાગળ પર હોવાની પ્રતીતિ થઈ રહી છે। સાહેબ અમારે પાણી આવતું નથી અને દાડા જગતી માલ કશી મળે છે કોને મળો ગામ લોદરાણી કોને મળતો નથી એમાં બે ખાતા ટંકર લાવી 900-800 રૂપિયા જઈને કોને મળતો નથી। અમારો કહેવાનો મતલબ એમ છે કે 3 મહિનાની 31 તારીખથી પાણી એકદમ ઓછું આવે છે, એટલે બોળી સંખ્યામાં પશુઓ છે અને ગોમને પીવાનું પૂરું નથી પડતું, પશુઓને ચોથી પાબું પહેલો તો તળાવ ને વેરીયા હતી એટલે પાણી ગમે અહીંયા દોડતા, અત્યારે તો એમાં કોઈ નથી, આભળો ખરે ઉનાળે કોરા ઉવાડા પડ્યા છે, પશુઓનું શું થાય। તો આ હતા અત્યાર સુધીના સમાચારો, વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ।